પટેલ લક્ષ ગ્રુપ ટ્યુશનમાં તમારું સ્વાગત કરું છું. આજનો આપણો વિષય છે ધોરણ 10, તેની અંદર સંભાવના ચેપ્ટર. સંભાવનાની અંદર આપણે વિડીયો નંબર અત્યારે 30મો બનાવી રહ્યા છે. આગળના 29 વિડીયો ના જોયો તો એકવાર જોઈ લેજો, કારણ કે દરેક દાખલાના વિડીયો એક એક વિડીયો બનાવવામાં આવેલો છે. તો ટોટલ આપણે અહીંયા ગાડી વિડીયો જો 30મો અત્યારે ચાલી રહ્યો છે. દાખલા નંબર આરે 19મો છે, જે તમારા 15.1ની અંદર આપવામાં આવે છે અને ચોપડીના પેજ નંબર 269 ઉપર આવેલો છે. હું પ્રશ્ન વાંચું છું, વિદ્યાર્થી મિત્રો એકવાર ધ્યાનથી સાંભળી લો કે એક બાળક પાસે એક એવો પાસો છે કે જેની ઉપર 6 સપાટી છે, જે નીચે પ્રમાણે, એટલે કે હવે આપણે પાસામાં જનરલી 1 લખેલો હોય અથવા 1 ટપકું હોય, 2 ટપકા હોય, 3 ટપકા એ રીતે હોય છે. પણ જનરલી અહીંયા ઘડી પાસો અલગ રીતે છે કે જે 1 ટપકું છે ત્યાં ઘડી એ લખેલો છે, પછી બી લખેલો છે, સી લખે છે, ડી લખે છે, ઈ લખે છે, ફરીથી પાછો એ લખેલો છે. આવું કંઈક લખેલું છે પાસા ઉપર. આ પાસો એકવાર ફેંકવામાં આવે છે અને એ મળે, ત્યારબાદ બીજી ઘટના કહે છે કે ડી મળે, તેની સંભાવના આપણે શોધવાનું કહ્યું છે. તો પહેલા પાસાની ટોટલ 6 સપાટી છે, 1, 2, 3, 4, 5, 6, એટલે એન બરાબર તો 6 હશે મિત્રો. તો અહીંયા ઘટના આપેલી છે કે પાસા પર એ મળે તે ઘટનાને મેં એક્સ ધારી છે, કારણ કે ઓલરેડી એબીસી આપેલા છે, એટલે મેં અહીંયા આગળ એક્સ ધારી છે. તો હું અહીંયા પી એક્સ લખીશ, એમ ભાગ્યા એન લખીશ અને કુલ કેટલા છે મિત્રો 6. ત્યારબાદ ડી મળે તે ઘટનાને મેં વાય લીધું છે, તો હું પી વાય લખી દઈશ, એમ ભાગ્યા એન કુલ કેટલા છે તો કે 6. આટલું તો હું પહેલાં કરી જ દઈશ. પછી શું લખીશ મિત્રો, એ મળે તો એ કેટલી વાર મળી શકે છે, 2 વાર મળી શકે મિત્રો, કારણ કે 2 વાર એ આપેલો છે, એટલે 2 પોસિબિલિટી છે. તો 2 ના અડધા 1 અને 6 ના અડધા 3, તો આનો જવાબ આ હશે 1/3. ત્યારબાદ શું લખ્યું, પાસા પર ડી મળે તે ઘટના, તો ડી તો ખાલી એક જ વાર મળી શકે છે મિત્રો, તો 1/6 આનો જવાબ હશે. જો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારી જરૂર ના હોય તો બીજાને શેર કરો, જેથી ઘરે બેઠા ભણી શકાય. આ વિડીયોને બને એટલું વોટ્સઅપ ગ્રુપમાં, ફેસબુકમાં બધે શેર કરતા રહો, જેથી જે ગરીબ લોકો છે એ વ્યવસ્થિત ઘરે બેઠા ફ્રીમાં ભણી શકે. ખૂબ ખૂબ ધન્યવાદ, અમારો વિડીયો જોવા બદલ આભાર તમારો.